ધોરણ ત્રણ વિષય જીકે લેસન નંબર 19 સમય અને ઘડિયાળ. તો જુઓ બાળકો, અહીંયા ઘડિયાળ આપેલા છે બધા. તો ઘડિયાળમાં જોતા તો તમને આવડતું જ હશે, કારણ કે આપણે ગણિતમાં પણ ઘડિયાળ જોતા શીખી ગયા છીએ. તો જુઓ, આ ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. તો ઘડિયાળમાં જે કલાક કાંટો છે તે કલાક દર્શાવે છે, તે સૌથી નાનો હોય છે. મિનિટ કાંટો મિનિટ દર્શાવે છે, તે કલાક કાંટાથી મોટો હોય છે. અને સેકન્ડ કાંટો સેકન્ડ દર્શાવે છે, તે મિનિટ કાંટાથી પણ મોટો હોય છે. તે ઘડિયાળમાં તમે જોયું જ હશે કે સેકન્ડ કાંટો જલ્દી જલ્દી ફર્યા જ કરે છે, તે ઊભો રહેતો નથી. જો અહીંયા ઘડિયાળમાં દેખાય છે, આ સૌથી નાનો કાંટો છે તે કલાક કાંટો છે, આ મોટો છે તે મિનિટ કાંટો છે, અને આ સૌથી મોટો અને લાલ કલરનો છે તે સેકન્ડ કાંટો છે. તો આ મિનિટ કાંટો જ્યારે અહીંયા 12 પરથી શરૂ કરીને આખું રાઉન્ડ પૂરું કરે છે ત્યારે 60 મિનિટ થાય છે, અને 60 મિનિટ પૂરી થાય એટલે એક કલાક થાય છે. જ્યારે આ સેકન્ડ કાંટો છે તે આખું રાઉન્ડ પૂરું કરે ત્યારે એક મિનિટ થાય છે, એટલે કે 60 સેકન્ડ બરાબર એક મિનિટ, અને 15 મિનિટ એટલે 5 કલાક. તો જુઓ, અહીંયા લખેલું છે કે 60 સેકન્ડ બરાબર એક મિનિટ, 60 મિનિટ બરાબર એક કલાક, અને 15 મિનિટ એટલે 5 કલાક. તો 30 મિનિટ થાય એટલે 60 કરતાં અડધી થાય છે, એટલે કે અડધો કલાક થાય છે, અને 45 મિનિટ હોય તો પોણો કલાક કહેવાય છે. આ ઘડિયાળમાં તમે બધાએ જોયું જ હશે 1 થી 12 આંકડા લખેલા હોય છે, તે હંમેશા મોટાભાગે અંગ્રેજી અંકમાં હોય છે. મિનિટ કાંટો જે અંક પર હોય તેને 5 વડે ગુણવાથી મિનિટ મળે છે. આપણે કલાક કાંટા અને મિનિટ કાંટાનું સ્થાન જોઈને આપણે કહી શકીએ છીએ કે કેટલા વાગ્યા છે. તો જુઓ, અહીંયા આ ઘડિયાળ આપેલું છે, આ મોટો કાંટો છે મિનિટ કાંટો 12 ઉપર છે, જ્યારે આ નાનો કાંટો છે તે 2 ઉપર છે, અને આ સેકન્ડ કાંટો છે. આપણે સેકન્ડ કાંટાને ગણતરીમાં બહુ ખાસ લેતા નથી, આપણે આ બંને કાંટા ખાસ જોવાના હોય છે, કલાક કાંટો અને મિનિટ કાંટો. તો આ મિનિટ કાંટો જે નંબર પર હોય તેને એ નંબર 5 વડે આપણે ગુણીએ તો આપણને મિનિટ મળે છે. તો જુઓ, અહીંયા લખ્યું છે આ મિનિટ કાંટો 12 ઉપર છે, તો 12 × 5 બરાબર 60 મિનિટ. તો 60 મિનિટે કલાક થાય છે. તો નાનો કાંટો 2 ઉપર છે એટલે કેટલા વાગ્યા છે? 2. એ જ રીતે જુઓ, અહીંયા નાનો કાંટો 2 અને 3ની વચ્ચે છે, જ્યારે મોટો કાંટો 6 ઉપર છે. તો આપણે 6 અને 5 વડે ગુણીશું તો 6 × 5 = 30, એટલે કે અડધો કલાક થયો છે. તો 2 કલાક અને 30 મિનિટ એટલે કે 2.5 કલાક. એ જ રીતે જુઓ, અહીંયા આ કલાક કાંટો છે નાનો, તે 1 અને 2ની વચ્ચે છે, અને મોટો 3 ઉપર છે. તો 3 × 5 કરીશું તો કેટલા આવશે? 15 મિનિટ. એટલે 1 કલાક અને 15 મિનિટ એટલે કે 1:15 વાગ્યો છે. આ જ રીતે જુઓ, અહીંયા મોટો કાંટો 5 અને 6ની વચ્ચે છે નાનો કાંટો, અને મોટો કાંટો છે તે 9 ઉપર છે. તો 9 ને 5 વડે ગુણીશું તો 9 × 5 = 45 મિનિટ થશે, એટલે કે 1/4 કલાક થયો. તો 5 કલાક અને 45 મિનિટ એટલે કે 6:15 વાગ્યા. આ જ રીતે આ બંને ઘડિયાળમાં પણ જુઓ સમય દર્શાવેલો છે, અહીંયા 3 અને 5 મિનિટ થઈ છે, જ્યારે અહીંયા 8 અને 25 મિનિટ થઈ છે. હવે આપણે પાછળ જોઈશું. તો આ બંને ઘડિયાળમાં પણ જુઓ સમય બતાવેલો છે, અહીંયા 4 કલાક અને 40 મિનિટ થઈ છે, અને આ છેલ્લા ઘડિયાળમાં 7 અને 55 મિનિટ થઈ છે. હવે આપણે આ એક્સરસાઇઝ જોઈશું. તો જુઓ, અહીંયા લખ્યું છે કે નીચે આપેલ ઘડિયાળ જુઓ અને તેની નીચે સમય લખો. તો જુઓ, અહીંયા આ નાનો કાંટો 4 ઉપર છે અને મોટો 12 ઉપર છે. તો કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. તો આપણે અહીંયા લખીશું 4. પછી આ બીજા નંબરના ઘડિયાળમાં જુઓ, મોટો કાંટો 3 ઉપર છે, જ્યારે નાનો કાંટો 12 ઉપર છે. તો 3 ને 5 વડે ગુણીએ તો કેટલા થશે? 15 મિનિટ. તો 12 અને 15 મિનિટ એટલે કે 12:15 થયા છે.
એજ રીતે તમારે આ કાંટા જોઈને તેનો ટાઈમ નીચે લખવાનો છે. આગળ છે નીચે લખેલો સમય ઘડિયાળમાં દર્શાવો. તો અહીંયા જુઓ 3 વાગ્યા છે, તો આપણે અહીંયા કાંટા દોરવાના છે. 3 વાગ્યા છે એટલે નાનો કાંટો કયા નંબર પર હશે? 3 ઉપર. તો આપણે એને 3 ઉપર દોરીશું. જ્યારે મોટો કાંટો 12 ઉપર એટલે કે 3 વાગ્યા છે. એ જ રીતે અહીંયા છે 11:45. તો આ કલાક છે, આ મિનિટ છે. તો આ કલાક છે તો આપણે આમ નાનો કાંટો છે તેને 11:12 વચ્ચે દોરીશું, અને આ 45 મિનિટ છે એને આપણે 9 ઉપર દોરીશું મિનિટ કાંટો. તો આ રીતે તમારે અહીંયા 10 અને 10 અહીંયા કાંટા દોરીને દર્શાવવાનું છે. આગળ છે અવિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. તો જુઓ અહીંયા પહેલું છે 60 મિનિટ. તો 60 મિનિટ એટલે કેટલા કલાક થશે? જુઓ તો અહીંયા આપ્યું છે કેટલા કલાક થશે? 1 કલાક. પછી 60 સેકન્ડ. તો 60 સેકન્ડ બરાબર શું થશે? 1 મિનિટ. 15 મિનિટ એટલે 1/2 કલાક, અને 45 મિનિટ એટલે 1/4 કલાક. તો તમારે આ રીતે અહીંયા આ જવાબ લખવાના છે. થેન્ક યુ.